હવે આગળ વાત કરીએ તો કરજણના બામણ ગામ નજીક આઈસર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, ચાલકને રેસ્ક્યુ કરાયો. વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર આવેલા કરજણના બામણ ગામ નજીક આઈસર ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર એક ટ્રક એલએનજી ભરીને દહેજથી જઈ રહી હતી ત્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર આવેલા બામણ ગામ પાસે હાઈવે ઉપર આગળ ચાલતી આઈસર ગાડીમાં ટ્રક પાછળથી ઘૂસી જતા ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ જાગૃત નાગરિક દ્વારા કરજણ ફાયર વિભાગને કરવામાં આવતા કરજણ ફાયર વિભાગના કર્મીઓએ તાત્કાલિક ઘટના સ્થળ પર જઈ અને ડ્રાઈવરને સહી સલામત બહાર કાઢી રેસ્ક્યુ કર્યો હતો. યાકુબ પટેલ, ZSTV, કરજણ.